सौने प्रणाम, जय जगत। गत मणका थी आपणे नानीनी वातो शुरू करी छे, जोत जोतामां ए वातो आपणा केटला बधा भावको सुधी अनायास पहोंची छे अने बधाने ए गमती पण थई गई छे। तो आजे नानीनी वातोनो बीजो मणको। पहला मणकामां એમના પિતાશ્રી ઉત્તમચંદભાઈ શાહની આખી વિકાસ યાત્રા, ગાંધી અને સરદાર સાથેનું એમનું અનુસંધાન, કઈ રીતે એ આ બધી પ્રવૃત્તિ સાથે જોડાયા અને કઈ રીતે એમણે જીવન લગભગ ન્યોછાવર કરી દીધું એમ કહીએ તો ચાલે, એ આખી બધી વાતો થઈ અને એક નવલકથામાં એક પછી એક ક્રમશઃ ઘટના પ્રસંગો આવતા જાય એટલી રસાળતાથી માએ આપણી સાથે વાતો કરી છે। હજી બાપુજીની પણ ઘણી વાતો શેષ છે, તો આપણે એમને વિનંતી કરીએ કે જ્યાંથી એમણે છેલ્લે આપણે ઓલું સીવી રહ્યા છીએ, મસ્ત ગૂંથણ કરી રહ્યા છીએ, તો જ્યાં છેલ્લે તાર એમણે મૂકેલો ત્યાંથી બીજા તારને જોડીને વાતને આગળ લઈ જાય। પૂજ્યમાં સરદાર સાહેબ આશ્રમમાં આવતા ત્યારે ઉત્તમચંદ શાહ સાથે બીજા કાર્યકર્તાઓને કેવી રીતે જોડતા અને એ લોકોનું એ કેવું ધ્યાન રાખતા, એમાં પહેલું ધ્યાન તો ઉત્તમચંદ શાહનું એમણે રાખવાનું શરૂ કર્યું। એમણે એવો વિચાર કર્યો સરદાર સાહેબે કે ઉત્તમચંદ ને હું દિલ્હી બોલાવું, કેમ કે એ ક્યારેય નહીં આવશે, એક તો બધું છોડીને આવ્યો છે અને ક્યારેય એ માગણી કરવાનો નથી, તો લાવને એને અને એના પરિવારને હું દિલ્હી બોલાવું, કારણ કે એમાં મહાત્મા ગાંધીની 1948 ની 30મી તારીખે હત્યા થઈ, પછી ગાંધીજીની એ ભૂમિ પર એમની મૃત્યુ શૈયા ઉપર એમને બોલાવું, બાળકો પણ જુએ કે આ જીવન આપનારા, રાષ્ટ્રના માટે બલિદાન આપનારા બાપુ ક્યાં સુઈ ગયા અને એમણે આખા પરિવારને દિલ્હી બોલાવ્યો। આર્થિક જવાબદારીની તો કોઈ વાત જ અંદર આવે નહીં, એ તો એમની સરદાર સાહેબની કુટુંબોને સાચવવાની બહુ જ મોટી રીત હતી। અમે દિલ્હી પહોંચ્યા એટલે સીધા પાર્લામેન્ટમાં આવો અને ઉત્તમચંદ તું અહીંયા આવ અને આપણે મળીએ। દેશની સંસદ હજી 1947 માં તો રાજ્ય મળ્યું અને એ સંસદનું દર્શન કેવી રીતે કરી શકાય એ સાથે રહીને બતાવ્યું, પોતે કેવા બેઠા છે અને અમારે ત્યાં એટલે કે સ્વરાજ આશ્રમમાં પહેલા જે સ્પીકર બનેલા સંસદના એ ગણેશ વાસુદેવ માવળંગર, જે ઉત્તમચંદ શાહના પરમ મિત્ર, બીજા જવાહરલાલજી અને એ પણ સંસદમાં બેઠેલા, આ બધું દર્શન ઉત્તમચંદ શાહે તો કર્યું જ, પણ અમને નાના બાળકોને પણ આ દર્શન એમણે કરાવ્યું। એમણે એ પણ વિચાર કર્યો કે આજે તો આ લોકો અહીંયા રહેશે જ મારી સાથે, પણ મારે સંસદ ચાલુ છે એટલે હું અહીંયા બેસીશ, પણ ઉત્તમચંદ ને કહીશ કે બાપુને જે બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના વખતે
ગોડસે હાથે મૃત્યુ થયું છે એ જગ્યા તું એ જોયા અને આ સંતોક અને આ ત્રણેય બાળકોને બતા અમે બીજે દિવસે દર્શન કરવા ગયા. બિરલા હાઉસ માંથી બાપુ નીકળીને પ્રાર્થના ભૂમિ પર ગયા. એના પગલા બતાવેલા હતા અને જ્યાં એમને ગોળી વાગી ત્યાં આગળ જે બતાવનાર ભાઈ હતા તે અમને એ સમજાવતા હતા કે 5 મિનિટ સરદાર સાહેબ સાથે વાત કરતા કરતા ગાંધીજીને મોડું થયું એટલે પ્રાર્થનામાં 5 મિનિટ મોડા અને એ જગ્યા ઉપર નમસ્તે કરીને ગોડસે એમને ગોળી મારી. મહાત્મા ગાંધીની એ મૃત્યુની જગ્યા જોતા મેં પહેલી વાર મારા પિતાજીની આંખમાં આંસુ જોયા. અમને બાળકોને એ સમજાવ્યું કે મરતી વખતે કોઈ ગમે તે ચીસ પાડી ઉઠે કે આવી ગોળી વાગે તો કેવું થાય, પણ બચ્ચાઓ તમે એ સમજો કે એ હેરામ બોલ્યા અને જુઓ જ્યાં આગળ એમને ગોળી વાગી છે ત્યાં આગળ આ નાનો અમથો જે ઓટલો બનાવ્યો છે એની ઉપર હેરામ લખ્યું છે. મરતી વખતે પણ માણસ પરમાત્માનું નામ લઈને મરે છે ચીસ પાડ્યા વગર. એ બાપુએ કેવું બલિદાન આપ્યું એની વાત ઉત્તમચંદ શાહે અમને સમજાવી અને એ સમજાવવા અને એ જગ્યા બતાવવામાં પાછળ અમારી પાસે ઉભેલા સરદાર વલ્લભભાઈ પટેલ હતા. બહુ જ ખિન્ન મને મારા પિતાજીએ આ બધું અમને બતાવ્યું અને અમે પાછા સરદાર સાહેબ પાસે દિલ્હી જોતા જોતા ઘરે પહોંચ્યા. એમણે એમને ફોન કરીને કહી દીધેલું કે આજે બપોરનું ભોજન ઉત્તમજન તારે મારી સાથે લેવાનું છે અને પરિવારને લઈને એમના નિવાસ સ્થાને, જે નિવાસ સ્થાન અત્યારે સરદારનું છે એવી રીતે આપણને કોઈ આપતું નથી, પણ એ નિવાસ સ્થાનમાં અમને સરદાર સાહેબ સાથે જવાનું મળ્યું અને એક બાજુ વચ્ચે સરદાર સાહેબ, બીજી બાજુ મને હું સૌથી નાની એટલે બેસાડી, એક બાજુ મારા બે ભાઈ બહેન અને મારા પિતાજી, અમે ભોજનમાં બેઠા. મણીબેન પીરસનાર, એક બાજુ રાજ્યો લેવાનું કામ એમનું ચાલતું હતું અને બીજી બાજુ એ અમારી સાથે ભોજન લેતા. એટલા બધા કામમાં વડા નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હોવા છતાં એમણે મને શું પ્રશ્ન પૂછ્યો? એમણે એ પ્રશ્ન પૂછ્યો કે આપણે બારડોલીમાં બગીચો બનાવ્યો છે અને સરસ ફૂલછોડ રોપ્યા છે, હે નાની, એ આપણી રોપેલી વેલીને ફૂલ આવ્યું કે? બારડોલીની ચર્ચા દિલ્હીના એમના નિવાસ સ્થાનમાં કરી એ ક્યાંય એમની મોટાઈ તો દેખાતી નથી અને કેવો મોટો માણસ, એવા મોટા ગજાનો માણસ એ ઉત્તમ શાહના કુટુંબ જોડે બારડોલીને યાદ કરે છે. ત્રીજે દિવસે અમે બધા રાજઘાટ ઉપર જવા ગયા, કેમ કે યમુના નદીને કિનારે મહાત્મા ગાંધીને અગ્નિદાહ આપેલો એ જગ્યા રાજઘાટ તરીકે ઊભી થઈ હતી. શુક્રવાર હતો
એટલે તમચંદભાઈ પરિવારને લઈને પાસે જ જગ્યા હતી એટલે રાજઘાટ પર અમને લઈને જતા હતા. એક દ્રશ્ય એવું ઊભું થયું કે અમે કુટુંબ સાથે મારા પિતાજી અમને લઈને ચાલે છે. સરદાર સાહેબ ત્યાં પહોંચી ગયા છે પ્રાર્થનામાં. અમે બધા રસ્તા પર ચાલીએ છીએ ત્યાં એક પાયલોટ ગાડી આવી અને એની પાછળ આવેલી ગાડી બંને ઉભા રહી ગયા. અમે વિચાર કરીએ અને ઉત્તમચંદ શાહ પણ વિચાર કરે છે કે આ ગાડીઓ કેમ અમારી પાસે આવીને ઉભી રહી ગઈ. પાછળ વળીને પાસે જ જોયું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા સૌથી પહેલા રાષ્ટ્રપતિ આવીને ઉભા હતા અને એમણે કીધું ઉત્તમચંદ ચલો હમારે સાથ બેઠ જાઓ, હમ વહી પ્રાર્થના મેં હી જાતે હૈ. મારા પિતાજી બહુ જ નમ્રતાથી પ્રણામ કરીને કહ્યું કે રાજેન્દ્ર બાબુ આપ અત્યારે રાષ્ટ્રપતિ છો અને આપ પ્રાર્થનામાં જાઓ છો, આપણે સાબરમતી આશ્રમમાં ભેગા થઈને રહીએ અને બારડોલી આશ્રમમાં ભેગા થઈને રહીએ એ જુદી વાત છે, હું તમારી સાથે નહીં બેસું, આપ પ્રાર્થનામાં પહેલા પહોંચો. રાષ્ટ્રપતિ હોવા છતાં પણ ઉત્તમચંદ શાહ માટે કેવો વિચાર કરે છે અને આગ્રહને વશ નહીં થયા અમે લોકો એટલે એ પ્રાર્થનામાં પહોંચ્યા. અમે પણ પાસે જ જગ્યા હતી રાજઘાટ એટલે તરત પાસે પહોંચ્યા, પ્રાર્થનામાં બેઠા. પણ રાજેન્દ્ર બાબુએ એ યાદ રાખ્યું કે મારે ઉત્તમચંદ સાથે જ બેસવું છે અને આ પ્રાર્થનામાં પણ તેઓ અમારી સાથે ભળ્યા. હું અત્યારે વિચાર કરું છું કે આટલો મોટો રાષ્ટ્રપતિ ભારત દેશનો પણ નમ્રતાની કેવી મૂર્તિ, સરળતાની કેવી મૂર્તિ અને પ્રાર્થનામાં પણ યાદ રાખીને હું બારડોલી સ્વરાજ આશ્રમમાં એની સાથે બેઠો છું એટલે મારો મિત્ર છે, લાવ હું એની સાથે જ બેસું. એ વિચાર એ લોકો કેવો કરી શકતા, એટલે જ મને લાગે છે કે આ મહાન માણસો નાના માણસોને યાદ રાખીને આમ જ મહાન બનતા હોય છે. એક પ્રસંગ બારડોલી સ્વરાજ આશ્રમ પર પાછો આવીને વિચાર કરું છું કે સરદાર સાહેબ જ્યારે પણ દિલ્હીમાંથી સમય મળતો એટલે સીધા બારડોલી આવતા. બારડોલી એમને માટે અતિ પ્રિય સ્થાન. એ બારડોલી આવ્યા અને એમણે કાર્યકર્તાઓ વિશે ઉત્તમચંદને કેવી રીતે મદદરૂપ થવાય એ વિચાર કર્યો. બારડોલી આશ્રમ માત્ર એક જ સંસ્થા નહીં, વેડછીમાં રહેતી સંસ્થા પણ એ બારડોલી પરિવારની જ સંસ્થા છે એટલે ઉત્તમચંદે એ પણ ધ્યાન રાખવું જોઈએ એ સરદાર સાહેબે વિચાર કર્યો. વેડછીમાં જુગતરામ દાદાની પાસે મહાદેવભાઈ દેસાઈ ના દીકરા નારાયણ દેસાઈ એમણે એક પ્રયોગ શરૂ કર્યો. કેમ કે એ સેવાગ્રામ રહીને આવેલા ત્યાં આશાદેવી અને આર્યન આયકમે બહુ સારો નઈ તાલીમ નો પ્રયોગ કર્યો શિક્ષણ નો અને એનું જ રૂપ વેડછીમાં કેમ શિક્ષણ નું ઊભું કરવું એ પ્રયોગમાં એમણે જોડ્યું. આ જ્યારે પ્રયોગ કરતા હતા ત્યારે એક આર્થિક વિડંબણા આવીને ઊભી રહી અને કોઈક રીતે પણ એમને શિક્ષણમાં સહાય મળે નહીં અને આ પ્રયોગ નિષ્ફળ જાય તો એનું મિશન અટકી જાય શિક્ષણનું એવું હતું. આ વાતની ખબર જ્યારે સરદાર સાહેબ બારડોલી આવ્યા ત્યારે ખબર પડી અને સીધા જ નારાયણ દેસાઈને એમણે કહેવડાવ્યું કે નારાયણ
તું જે આ પ્રયોગ કરે છે એ અદ્ભુત કરે છે. અને મિશન જયારે હાથમાં લીધું છે એ અટકવું તો જોઈએ જ નહીં. અને આ આદિવાસી બાળકોમાં આ તે શિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો છે એ અદ્ભુત છે. એટલે તું એવું કર કે આર્થિક વ્યવસ્થાની જરા પણ ચિંતા કરતો નહીં, એ બધી વ્યવસ્થા થઈ જશે. સરદાર સાહેબમાં એક વસ્તુ હતી, એ હું કરીશ એ તો શબ્દ આવતો જ નહીં એમનામાં. અને એમણે કીધું કે એ વ્યવસ્થા બધી થઈ જશે, મિશન ચાલુ રાખ અને તારી જે આ નિષ્ઠા છે એને ક્યાંય આંચ નહીં આવે એવું આપણે બધું કરી દઈશું. એટલે એમને આર્થિક મદદ કરીને કેવું જે શિક્ષણનું એ અદ્ભુત કર્તવ્ય હતું એ એમણે ચાલુ રાખ્યું. જે પ્રયોગ જુગતરામ કાકાએ પણ એમને મદદરૂપ થઈને કરેલો, જેનો લાભ શિક્ષણ લેવાનો અમને પણ સૌને મળેલો, તે શિક્ષણ પ્રયોગને ચાલુ રાખવાનું કર્તવ્ય એમણે સમજ્યું પોતે. અને ઉત્તમચંદ શાહને આ બધી વ્યવસ્થા સોંપી કે તું નારાયણને જરા પણ મુશ્કેલી ન પડે અને એનું મિશન અટકી ન પડે એ જોવાની જવાબદારી તારી છે. અને એ પ્રયોગ ચાલુ રહ્યો જે આજ દિવસ પર્યંત નથી ઝુકાકા, નથી નારાયણ દેસાઈ, તો પણ એ શિક્ષણ કાર્ય ચાલુ જ છે. એની પાછળ અત્યારે પણ સરદાર સાહેબ ઉભેલા આપણે જોઈ શકીએ છીએ. એક સરદાર સાહેબે ઉત્તમચંદ શાહ પાસે એક બીજો પ્રયોગ કરી બતાવ્યો. એક સેવકભાઈ જે આશ્રમમાં જ કામ કરતો, એને કોઈ કારણસર એવો કઈ રોગ થયો અને સાવ દેવામાં ડૂબો આવ્યો અને હરીને એને આશ્રમનું કામ છોડ્યું. સરદાર સાહેબ આવે ત્યારે કાયમ એમની સાથે એ રહેનારો વ્યક્તિ બહુ નાનકડો, છતાં કઈક બારડોલી આવવાનું થયું સરદાર સાહેબને 48માં. અને એ ભાઈને એને જોયા નહીં સરદાર સાહેબ, એટલે કીધું અરે ઉત્તમચંદ, આ પેલો આપણો નાનકડો મીઠડો સેવક ક્યાં ગયો? મને દેખાતો નથી. હું ગઈકાલથી આવ્યો છું ને, એ નહીં તો દોડતો આવીને ઉભો રહી જાય, એ ગયો ક્યાં? આ સરદાર સાહેબની કામ કરવાની રીત મારા પિતાજીમાં જાણે અજાણે જ ઉતરી ગયેલી, જે અમે જિંદગી ભર જોઈ. અને મારા પિતાજીએ કહ્યું કે આવું આવું થયું એટલે એને કામ છોડી દીધું છે અને એ ઘરે બેસી ગયો છે, કેમ કે હારી ગયો છે. સરદાર સાહેબ કે ચાલ ઉઠ ને ઓફિસનું કામ પડતું મૂકી દે અને આપણે બેઉ એના ઝૂંપડે જઈએ. સરદાર સાહેબ દવાઓ લઈને, એમની સાથે ડોક્ટરને લઈને ઉત્તમચંદ શાહની સાથે ઝૂંપડે જઈને મને એની સાથે વાત કરા ગયા. અને વાત કરી તો પેલા સેવકે કહ્યું, બાપુજી, મણિબા સરદાર સાહેબને બાપુજી કહેતા એટલે સ્વરાજ આશ્રમનો આખો પરિવાર એમને બાપુ જ કહે. એટલે સરદાર સાહેબને કીધું, બાપુ મને આવું થઈ ગયું છે એટલે હું તો હવે નહીં આવવાનો. સરદાર સાહેબે કીધું કે તને કઈ નથી થયું, ગભરાઈશ નહીં. એમણે ડોક્ટર દ્વારા બધી જ દવાની વ્યવસ્થા કરી હતી અને એને સારો કર્યો અને પાછો આશ્રમમાં લાવતો કરી દીધો. નાયબ વડાપ્રધાન, ગૃહપ્રધાન, તો પણ આવા નાના માણસોને ભૂલતા નથી એનો એક પ્રસંગ ઉત્તમચંદ શાહ સાથેનો અમે અદ્ભુત જોયો. બીજો એક પ્રસંગ છે, અને સરદાર સાહેબ ઉત્તમચંદ શાહને કેવી રીતે તૈયાર કરે છે અમને અમારા બાળકોમાં પણ
એ વિચાર નાનપણમાં જ રેડાઈ જાય એનો પણ એક વિચાર કરે છે. બારડોલી ની પાસે એક મરોલી આશ્રમ છે, ત્યાં મીઠુબેન પીટી નામની પારસી બેન એ આશ્રમ ચલાવે અને એના મુખ્ય કાર્યકર્તા કલ્યાણજી મહેતા, જે ગુજરાત રાજ્યની વિધાનસભાના પહેલા સ્પીકર, એ કલ્યાણજીભાઈ મહેતાની પાસે જાય. દર વખત બારડોલી આવે એટલે ઉત્તમચંદ શાહ સાથે મરોલી તો જવાનું, તો કેમ વિચાર કરે છે કે મરોલી જવાનું? કારણ કે મહાત્મા ગાંધીના બેન કલ્યાણજી કાકા એમને સંભાળે એવી વ્યવસ્થા કરી. આ વિચાર સરદાર સાહેબે કેમ કર્યો એ મારા બાપુજીને એમણે ઉત્તમચંદ શાહને સમજાવ્યું. શું સમજાવ્યું ઉત્તમચંદ? મહાત્મા ગાંધીનો પરિવાર એ તો બાપુ જુએ નહીં, એમને એ સમય રહે નહીં, તો એ જવાબદારી આપણી થાય. અને મારે એવો વિચાર છે કે એ બધી જવાબદારી તું પણ ઉપાડી લે, ચાલ બાળકોને લઈ લે, આપણે મરોલી જઈએ અને મહાત્મા ગાંધીના બેન છે એને તો ખબર કાઢીએ, પણ મીઠુબેન પીટીટ જે પારસી બેને પોતાનું જીવન આ સંસ્થા માટે આપી દીધું છે એને અને કલ્યાણજી મહેતા જેણે આખી જવાબદારી સંસ્થાની ઉપાડી લીધી છે, ચાલ એને પણ મળી આવીએ. મરોલી ગયા ત્યારે મરોલીની જે શરૂઆત થયેલી એ પ્રસંગને ત્યારે યાદ કર્યો કે મહાત્મા ગાંધી પાસે ભૂમિ પૂજન મીઠુબેન પીટીટે કરાવે અને મહાત્મા ગાંધીના હાથે કરાવ્યું એટલે મહાત્મા ગાંધીએ એમને પ્રશ્ન પૂછ્યો કે આ તું ભૂમિ પૂજન તો મીઠુબેન મારી પાસે કરાવો છો, પણ તમને ખબર છે કે આ ખાડો ખોદાવો છો એનો શું અર્થ થાય? કે હા બાપ, સુવર્ણ અક્ષરે મરોલી આશ્રમમાં પેસો એટલે આ વાક્ય લખેલું છે અત્યારે પણ, જે મીઠુબેન પીટીટને અને મહાત્મા ગાંધીને આપણને યાદ આપે છે કે હા મને ખબર છે બાપુ. કે બાપુ એ શું પ્રશ્ન પૂછ્યો કે આ તું ખાડો ખોદે છે મારી પાસે ખોદાવે છે તો એનો કઈ તને અર્થ ખબર છે? કે હા બાપુ મને ખબર છે. શું ખબર છે? કે મારે આમાં આવામાં ખાડો ખોદીને એમાં મારે દટાઈ જવાનું છે. જિંદગીનું સમર્પણ ભૂમિ પૂજન કરતા જ કેવું થાય એ મીઠુબેને જીવન આપીને અમને બતાવેલું, જે અમે છેલ્લે એમના મૃત્યુ સમયે પણ ગયેલા અને ખરેખર એ જોયું કે મહાત્મા ગાંધીએ કહેલો સંદેશો જિંદગીભર એમણે કેવો પચાવ્યો. આ પ્રસંગ પરથી એવો સુંદર બોધ આપણને મળે કે મહાત્મા ગાંધીની જવાબદારી એમના પરિવારની લઈ શકતા નથી એટલે એ જવાબદારી આપોઆપ આપણી થઈ જાય છે, અને એ ભાર રાખવી ઉત્તમચંદ તારે છે એ વાત સરદાર સાહેબે પોતાના આચરણથી બતાવી. અમારે સમયે એક માપ હતું કે મણ બોલવા કરતા અધોળ આચરણ સારું. અધોળ એટલે બહુ થોડો ભાગ, 100 ગ્રામ 200 ગ્રામ જેને કહેવાય અત્યારે. તો આચરણનો જમાનો, ચરણ ત્યાં જ જતા કે ત્યાં આચરણ હોય. સરદાર સાહેબની સાથે મરોલીથી પાછા આવ્યા ત્યારે મણીબા આશ્રમમાં તૈયાર હતા. અમે એ જોયું કે મણીબા સૂતર કાંટે અને ઉત્તમચંદ શાહ એ ખાદી બનાવી આપે તો સરદાર સાહેબ પહેરે. એટલું વ્યસ્ત જીવન તો પણ ઉત્તમચંદ શાહ એ ધ્યાન રાખે કે મણીબેન નું કાંટેલું સૂતર તરત બનાવી જવું જોઈએ. કેમ કે મહાત્મા ગાંધી તો ઠીક રેટ્યો કાંટે, પણ સરદાર સાહેબ ને મણીબેન ના કાંટેલા કપડા જ પહેરવા હોય
ફાટી ગયેલું કપડું સંધીને પહેરે પણ મણીબેનનું કાટેલું સૂતક તૈયાર વણાઈને નહીં થયું હોય તો સરદાર સાહેબ ફાટેલું કપડું પણ પહેરવા તૈયાર. સાદગી તો જુઓ, મને તો પેલું વાક્ય યાદ આવે, સાદગી શૃંગાર બન ગઈ ઓર આય નો કી હાર હો ગઈ. ધન્ય છે સરદાર અને ધન્ય છે તમારી દીકરી, કેમ કે અમે દર વર્ષે સરદાર સંગોષ્ઠી ઉજવીએ છીએ ત્યારે મણીબા માટે નગીનદાસ સંઘવીએ આ ભાષણમાં ઉલ્લેખ કરેલો છે, અત્યારે પણ છે ઉલ્લેખ, કે એ નાના હતા મણીબા અને ડાહ્યાભાઈ સરદાર સાહેબ ના દીકરા, ત્યારે સરદાર સાહેબે એમને મા તરીકે ઉછેર્યા અને સરદાર સાહેબ જ્યારે મોટા થયા ત્યારે દીકરીએ મા થઈને એમને સંભાળ્યા. ગુણવંત શાહની દીકરી અમીબેન એમણે પણ એમની થેન્ક યુ મમ્મી પુસ્તકમાં લખ્યું છે કે મણીબેન પાછલી જિંદગીમાં મા બનીને બાપની સેવા કરે છે અને વાડોલી સ્વરાજ આશ્રમમાં ઉત્તમચંદ શાહે અને એમને લીધે અમે લોકોએ પણ જોયું કે દીકરી પણ મા બનીને કેવો બાપની સેવા કરી શકે છે. આ પ્રસંગો બધાના જીવનમાં એમના કાને પહોંચીને સંદેશ થાય એટલા માટે મૂકવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આજે આટલું જ વિચારીએ, પછી આગલો મણકો આગળ જોઈશું. નમસ્તે, સૌને પ્રણામ. જીમાં બહુ જ આનંદ થયો. આ બધી એ ઘટનાઓ જ્યારે ઘટી હશે, આ બધું જ્યારે જીવાયું હશે, ત્યારનું ભાવજગત તમે જ્યારે બોલતા હો છો ત્યારે અમારી સમક્ષ ખડું થતું હોય છે. એટલે સંજય દ્રષ્ટિ કહો કે જે કહો, એવી દ્રષ્ટિ તમને મળી છે અને અમને બધાને એનાથી જે તમને દર્શન લાદ્યું છે એ બધું અમને પહોંચાડી રહ્યા છો. સરદાર સાહેબની વાતો, એમની સાથે આપના બાળપણની વાતો, કઈ રીતે એ એક નાનકડી ફૂલ ક્યારીની પણ સંભાળ લે તો આ પોલાદથી પણ જે માણસ લોખંડી પુરુષ કહેવાયા છે તો એના હૃદયમાં કેવી કુમાશ છે એની વાત પણ આપે કરી છે. રાજેન્દ્ર બાબુની વાત, એમના અભિજાત્યની વાત પણ બાપુજી સાથેના પ્રસંગમાં આપે કહી. તો મીઠુબેનની વાત તો એકદમ હૃદય સોંસરવી ઉતરી જાય એવી, કે હા મને ખ્યાલ છે આ ખાડામાં મારે દટાઈ જવાનું છે. તો કેટલા લોકો આ રીતે પોતાનું જીવન સમર્પી દઈને, મને યાદ આવે છે પ્રહલાદની કવિતા બનાવટી ફૂલોને. આ બધા પ્રસંગો એટલા માટે આપણે અત્યારે મૂકી રહ્યા છીએ કે પ્રહલાદની આ કવિતામાં બનાવટી ફૂલોને ઉદ્દેશીને એમણે વાત કરી છે અને એની ખૂબ પ્રશંસા, ભરપેટ પ્રશંસા કરી છે આરંભે, કે તમે તો બહુ જ સુંદર લાગો છો, તમને તો ફૂલ જે ખરેખરું ફૂલ હોય એના કરતા પણ વધુ આયુષ્ય છે, હવે તો તમારામાં ફ્રેગરન્સ એટલે કે સુગંધ પણ હોય છે, એ પાછી લાંબી ટકે એવી પણ હોય છે, સુંદરીના વાડમાં શોભો છો, ઘરના ખૂણામાં શોભો છો, એને શોભાવો છો, આમ છે તેમ છે વગેરે. પણ છેલ્લે પ્રશ્ન કરે છે કે ક્યારે ન જાણો કે નિંદુ છું પરંતુ પૃછું છું, કે ક્યારે આ ધીમા પવનનું અડવું તમે અનુભવ્યું છે? એ તો ખરું, પણ છેલ્લો પ્રશ્ન બહુ માર્મિક છે કે એવું ક્યારે લાગ્યું છે કે દિનાંતે આજે તો સકલ નિજ આપી ઝરી જવું, દિનાંતે આજે તો સકલ નિજ આપી ઝરી જવું, આવું ક્યારે થયું છે? આ બધા લોકો આવા સાચુકલા ફૂલો છે કે જે લોકો દિનાંતે ઝરી જઈને પોતાની પાસે જે કાંઈ હતું તે સમર્પી જઈને આ ભૂમને વધારે સુગંધિત કરતા ગયા છે. આ બધાના જીવનની પ્રેરક વાતો હજી આપણી સમક્ષ આવ્યા જ કરશે. આજે આપણે અહીં વિરામ લઈએ, ફરી પાછા આગળના મણકામાં બાની વાતો આગળ ચાલશે અને આપણે આ સફરમાં એમના હમસફર બનીશું.
તો પ્રણામ સાથે, જય જગત સાથે, આનંદ સાથે અહીં વિરામ લઈએ. સૌને પ્રણામ, માં આપને વિશેષ પ્રણામ. સૌને પ્રણામ પ્રણામ.